જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? આઈ એમ જગદીશ પટેલ. અમારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે 24/6/2024 સાલ છે. આજે અમારી સિયાબેનનો જન્મદિવસ છે. સિયાબેન, સિયાબેન દીદીને શું સરપ્રાઈઝ દેવાનો? કઈ આજે અમારા સિયાબેનનો બર્થડે છે, તો આજે સાંજે મનભાઈ એની દીદીને સરપ્રાઈઝ ગિફ્ટ દેવાનો છે. તો અત્યારે ટાઈમ થઈ ગયો છે સ્કૂલનો, તો પહેલાં મેં લોકો સ્કૂલે જાશું લેતી દુકાને, પછી સાંજે અમે બર્થડેનું બહુ સેલિબ્રેશન નથી ગોઠવેલું. TRP ઝોનના બાળકો અને 33-37 જણા ઓફ થઈ ગયા, તો એના હિસાબે આ વર્ષે મેં સેલિબ્રેશનનું આયોજન નથી કરેલું, કારણ કે એને આત્માને શાંતિ માટે જેના પરિવારમાંથી વડીલો બાળકો અને યુવાનો ગયા છે એને શું દુઃખ આવ્યું છે અમે સમજી શકીએ છીએ, એટલે મેં બાર ફરે બર્થડેનું સેલિબ્રેશન નથી કરતા. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ મનભાઈની સ્કૂલે અને લેથી મારા શોરૂમ ઉપર. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજના આપણા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો અત્યારે વાગી ગયા છે 10:30 અને આજે આપણે ગયા હતા શાક લેવા, કારણ કે આજે અમારા સિયાબેનનો છે બર્થડે. તો આજે આપણે કેક નથી કાપવાના, પણ અમારા નિર્વામ ગર્વ છે, મારી દેરાણી છે, દેર છે, તેને આપણે જમવાનું કીધું છે. તો સાંજે આપણે બનાવવું છે પંજાબી શાક. તો તેના માટે આપણે લઈ આવ્યા છીએ પંજાબી સાલો. અને અમારા મનભાઈ કહેતા હતા કે દિવસના કાળી દ્રાક્ષનું, તો તે લીધી છે, બટેટા લીધા છે અને ટમેટા, કાકડી ને ચોરા ને કેપ્સિકમ લીધું છે. અને અહીંયા છે કોથમરી. તો મિત્રો, શાક પણ એટલું બધું મોંઘું છે કે મેં બતાવ્યું છે તે એટલું બધું 400-500 રૂપિયાની વસ્તુ એવી છે. અને હવે વરસાદ થયો તો જોઈએ હવે સસ્તું થાય છે કે નહીં, પણ અત્યારે શાકના ભાવના નામ નથી લેવાય એવા. અને સાંજે આપણે બતાવશું શું બનાવી છીએ તે. અત્યારે વિડીયોમાં કન્ટિન્યુ રહેજે, કારણ કે આપણે બેસવાના છીએ શીખવા માટે. હેલો ગાઈઝ, અત્યારે વાગી ગયા છે 12 અને આપણો થઈ ગયો છે જમવાનો ટાઈમ. પણ થોડો થોડો વરસાદ આવ્યો તો એટલી બધી ગરમી છે કે વાત ન પૂછો. અને આજે છે અમારા સિયાબેનનો બર્થડે, તો મારા મનભાઈ કાલે સરપ્રાઈઝ ગિફ્ટ લેવા છે, તો ચાલો દેવાના છે. દીદી માટે ગિફ્ટ લેવો હો તો દેવાની હે, તો દિયો આલો આલે એમ દેવાય. હેપી બર્થડે દીદી એમ કરીને દેવાની હોય તો આ મનભાઈએ ગિફ્ટ આપી. હા ભાઈ, ખોલી લેન સિયા, એટલે એને એમ થાય ઊભી રહેજો. ભાઈએ ગિફ્ટ આપી છે સિયાબેન, ખુદ મને પણ નથી ખબર. અવાજ બંધ કર્યો, મને પણ ખબર નથી શું લઈ આવ્યા છે. તો ચાલો જોઈએ. ચાલો શું લેવા બતાવો. તો જોઈ લ્યો, આ મનભાઈની પસંદની ઘડિયાળ લેવા છે દીદી માટે, બ્રેસલેટ અને ઘડિયાળ મનભાઈએ ગિફ્ટ આપી છે. હા બેટા, શું ઈ ન્યાજ પડ્યું બેટા, શું બનાવ્યું હોય? અમારા મનભાઈએ કાલે રવિવાર હતો તો આખો દિવસ બેસીને કૂવો બનાવ્યો છે. કમન ડોલ પણ બનાવી છે, જોઈ લે. એ તો કડી કઢાવવાની હોય તો જોઈ લ્યો. અમારા સિયાબેન ની છે કડિયાળ. તો ચાલો મિત્રો, હવે જમી લઈએ. સિયાબેન નું ગિફ્ટ ખુલી ગયું અને હવે જમી લઈએ. જમવામાં છે કુવાર બટેટા નું શાક અને રોટલી. હા એમ તે કોણ એને નથી થઈ જરાય. હેલો ગાઈઝ, અત્યારે વાગી ગયા છે 6:30 અને આજે મારા સિયાબેનનો બર્થડે છે, તો આજે અમે બંને ઘર એકસાથે બેસીને જમવાના છીએ. અમારા બાળકો જોઈએ એવા રમે છે. ક્યાં લઈને જાવી છે ને? તો ગરબો બારી ખોલ માં દીકરો, બારી ખોલ નહીં એને એથી બહારો, નકર વારો હે. અને અહીંયા બે કાકી ભત્રીજી સુધારે છે અને મારે બનાવવાની છે છાસ. શું સિયા નીચે વહી ગયા એમ ને? આમ જાહે સિયા થારી ની ડુંગળી એથી નાખ દેવાય ને કોઈતરા એમાં કઢાય. જોયું ને કેવો બરો કેમ થઈ છે? હા, અમાર ગર્વભાઈ કે દિવસ નો નતો આવ્યો કા? જોઈ લ્યો, ફૂલકણો ફૂલાઈ પડ્યો. શું જો?
દાગલી બતાવે, દાગલી ચાલો મિત્રો, બાળકો તો રમવાના છે પણ અમે બનાવી લઈ રસો.